તમારી તકલીફ એ છે તમને ત્રણ ચીજ નડે છે, નંબર એક અભાવ, નંબર બે અધીરાઈ, અને નંબર ત્રણ આક્રમકતા, અગ્રેસિવ. અભાવ એટલે સમજો જ, સ્કૂલ કોલેજ અને શિબિરની અંદર આવ્યા, કોકના કપડા જોયા, કોકનો મોબાઈલ જોયો, બસ ઘરે જઈને મેરે પાસ યે નહીં, મેરે પાસ યે નહીં, પાપા લાખે દો, આ અભાવ. પાપા કહે હા લાવશું લાવશું, બીજા દિવસે કેમ નહીં લાવ્યા, અધીરાઈ, અને છતાંય પપ્પા ન લાવે, આક્રમક. તમને કોઈ પડી જ નથી, તમને અમારો વિચાર જ નથી આવતો. ભલા માણસ થોડાક શાંત થાવ, તમને ખબર પડે કઈ રીતે પપ્પા કમાય છે અને કઈ રીતે રૂપિયા લાવે છે, કેટલી સ્ટ્રગલ કરે છે, કેટલી સ્ટ્રગલ કરે છે. તમને એક પાઠ શીખવાડી રહ્યા છે, બેટા જિંદગીમાં સુખી થવું હોય પહેલા સ્ટ્રગલ કરવી જ પડશે. જેટલા લોકો વર્તમાન કાળમાં જિંદગીમાં આગળ આવ્યા છે ને, એમની બાયોગ્રાફી વાંચી જાઓ. 100 માંથી 90 ની બાયોગ્રાફી એવી હશે કે જે લોકોએ સ્ટ્રગલ કરી હશે. અમારી બાયોગ્રાફી તો તમને વાંચવી જ નથી. કેટલા મારા સાહેબના ચરિત્ર તમે વાંચ્યા છે કોઈ આમાં, કે જે એમ કહી શકે કે મેં આત્મારામજી કો પઢા હે, મેને વલ્લભસુરી મહારાજ કા ચરિત્ર પઢા હે, મેને પ્રેમસુરી મહારાજ કા, મેને ભુવનભાનુસુરી મહારાજ કા, મેને જયઘોષસુરી મહારાજ કા, મેને રામચંદ્રસુરી મહારાજ કા, મેને નેમીસુરી મહારાજ કા, મેને સાગરજી મહારાજ કા, ઇન સબકી બાયોગ્રાફી પઢો તો પતા ચલે કિતના સંઘર્ષ કિયા હે, તબ જા કર કે જિન શાસન આજ સુરક્ષિત હૈ. ઓકે, એ બધાની ના પડો. નામ સુનાય, ઓપરા વિનફ્રે, આફ્રિકન હપ્સીબાઈ, 16 વર્ષની ઉંમરે એનો બર્થડે હતો ત્યારે એને કેક ખાવી હતી, એની પાસે એના પૈસા નહોતા. દેખો સ્ટ્રગલ ક્યાં બોલતી હૈ. એની પાસે પૈસા નહોતા એટલે એ બાઈ ને કોઈએ કીધું કે તું એક કામ કર, મેરેજ પછી ડાયવોર્સ કેમ લે છે એના ઉપર એક વિડીયો બનાવ. 200 પ્રસંગ એણે ભેગા કર્યા, 200, અને સ્ટાર ટીવીના પ્રોડ્યુસર પાસે ગઈ, 15 કલાકની એક સિરિયલ બનાવી. પણ તારીખ પે તારીખ, આજ નહીં કલ, બરાબર 8:45 ઓફિસની બહાર આવીને બેસી જાય, બરાબર 60 ધક્કા ખાધા. કેટલા? બસ આ સ્ટ્રગલ. ઓપરા વિનફ્રે સાથે આપણે કંઈ બહુ મતલબ નથી, એ કેટલા રૂપિયા કમાણી એની સાથે પણ આપણે મતલબ નથી. હું જે કહીશ એમાં તમે સ્ટ્રગલ ઉપર બરાબર ધ્યાન આપજો. આ બાઈએ સતત હાર્યા વગર જજુમી 60 વખત ગઈ, અને પછી ઓલો પ્રોડ્યુસર પીગળ્યો, દેખાવ જોયું, ખુશ થઈ ગયો, સ્ટાર ટીવી પર એની સિરિયલ ચાલી, અને પછી તો બધા પ્રોડ્યુસર ઓપરા વિનફ્રેના ઘરે લાઈન લગાવીને ઉભા રહી ગયા. અમારી ચેનલ માટે કંઈક આપો, અમારી ચેનલ માટે કંઈ આપો. $40 કરોડની અંદર આ છોકરી આરોટી થઈ ગઈ, જેને પોતાના બર્થડેના દિવસે પોતાના માટે કેક ખાવાના પૈસા નહોતા. એ બાઈ આજે અમેરિકાની અંદર $1 કરોડની માલિક બની ગઈ ડ્યુ ટુ સ્ટ્રગલ્સ.